મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર આ વિડીયોની હાઈલાઇટ આપને બતાવી રહ્યો છું આ વિડીયોની અંદર પાલનપુરનું બેસ્ટ ફૂડ અમે ખાવાના છીએ સાથે સાથે લાપિનોઝના પીઝા પણ અહીંયા ટેસ્ટ કરીશું તો વિડીયો ગમે તો જરૂરથી આને લાઈક કરજો અત્યારે અમે દાંતીવાડા ગામમાં છીએ વરસાદની સિઝનમાં અહીંની ગ્રીનરી ખૂબ જ સરસ હોય છે અહીંયા ઘણા બધા ફોટા અને વિડીયો શૂટ કર્યા વરસાદમાં ખરેખર આ ગામમાં પ્રકૃતિ સોળે કળા ખીલી ઉઠી હોય એવો નજારો આપણને જોવા મળી રહ્યો છે તો આવા નજારા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે વિડીયોને વધુમાં વધુ શેર અને લાઇક પણ કરજો ખૂબ જ સુંદર વ્યૂ છે વિડીયો ગમે તો જરૂરથી એને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો બાળકો સાથે અને મારી ફેમિલી સાથે અહીંયા ફોટા અને વિડીયો શૂટ કરવાની ખૂબ જ મજા આવી તમે પણ મિત્રો મારા બ્લોગના અપડેટ સૌથી પહેલાં જોવા માગતા હોય તો મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેનલને જરૂરથી ફોલો કરજો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું આ ચેનલો ઉપર સૌથી પહેલાં રીલ્સના વિડીયો હું અપલોડ કરું છું પાલનપુર શહેરમાં પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં થોડી ખરીદી કરીએ ત્યારબાદ આ જ શહેરમાં જ અમે ડિનર કરવાના છીએ મોલની બહાર આઈસ્ક્રીમ ખાધી ત્યારબાદ અમે શોપિંગ કરવા ગયા ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે અને હવે ડિનર કરવા માટે વે વે હોટલમાં આવી ગયા છીએ આજના ડિનરમાં અમે મસાલા ઢોસા મંગાવ્યા ત્યારબાદ પનીર ટિક્કા ડ્રાય મંગાવ્યું તેની લીલી ચટણી ખૂબ જ સરસ હતી સાથે છાશ અને વેજ કઢાઈ તવા રોટી તંદૂરી રોટી ખાધી ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો
નેક્સ્ટ ડે ફરીથી પાલનપુર આવવાનું થયું. આજે અમે લાપીનોઝમાં આવ્યા છીએ. બાળકોને પીઝા ખાવાનું મન હતું, તો તેથી પીઝા એમને ખવડાવીશું અને ઘર માટે પણ પાર્સલ લઈ જવાના છીએ. લાપીનોઝના પીઝા ખૂબ જ એક્સપેન્સિવ હોય છે, પણ એનો ટેસ્ટ લાજવાબ હોય છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી પીઝા હતા. બાળકો સાથે અમે પણ ટેસ્ટ કર્યા અને ઘર માટે પણ બે પાર્સલ લઈ ગયા. આજે સ્કીમ હતી, એક મીડિયમ સાઇઝના પીઝા ખરીદી પર જો બીજો મીડિયમ સાઇઝનો પીઝા લઈએ તો 50% ઓફ. તો આવી સ્કીમનો લાભ પણ તમે લઈ શકો છો. તો ઘણા દિવસ લાપીનોઝમાં આ રીતની સ્કીમ ચાલતી હોય છે, તો એ દિવસે જ તમારે આવવું જોઈએ. મિત્રો, તમે હજી સુધી મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર ફોલો નથી કર્યો તો ત્યાં પણ ફોલો કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય હિન્દ, વંદે માતરમ.